નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે 108 ન્યૂઝમાં. વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા મંદિરમાં દત્તક દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિશ્વકર્મા મંદિરમાં દત્તક લીધેલી દીકરીઓને ભણવા માટે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા રમતગમતના સાધનો માટે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના એવા વિનુભાઈ પોતાના દીકરાની જેમ દીકરીઓને રાખે છે. દિવસે તમામ સંસ્થાઓની સાથે સંકળાયેલામાં બોર્ડ ઓલિમ્પિક સંસ્થા સાથે, પિનાકિનભાઈ સાથે અમે સંકળાયા છે, એવી અનેક સંસ્થાઓની સાથે રહીને આજે બાળકો માટે, એમાં દીકરીઓ માટે ખાસ ચિત્ર સ્પર્ધા, દોડીમાંથી ઊંચી દોડી કૂદ, બેડમિન્ટન તેમજ એવી અનેક સ્પર્ધાઓનું આયોજન આવે પછી અમે કરી રહ્યા છીએ. અને આજના દિવસમાં જે દીકરીઓના માતા પિતા નથી તેઓને અમે આજે નોટબુકનું વિતરણ કરીશું. ભવિષ્યમાં એમના કપડાં માટે પણ વિતરણ કરવાના છે. અને આજે તમામ દીકરીઓને અમારાથી જે બને તે અમે ચેકનું વિતરણ કરી રહ્યા છીએ. ટોટલ અત્યારે અમારી પાસે 9 દીકરી, જેના માતા પિતા નથી એવી 9 દીકરીઓ અમારી પાસે છે. એમાં જંબુસર, પાદરા, કરજણ, જીથરડી ગામ, એમાં વડોદરા તમામ એરિયાની દીકરીઓ અમારી પાસે અત્યારે અહીંયા ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. અને અમે અમારા પોતાના સ્વભંડોળ ભેગું કરી અને દાતાશ્રીઓની મદદથી અમે બધાને સહાય પહોંચાડીએ છીએ. નમસ્તે, હું પિંકલભાઈ કિશોરભાઈ ભટ્ટ, પ્રમુખ સંસ્થાપક માનવ ધર્મ પરિવાર હ્યુમિનિટી રિલિજન. વિશ્વ શાંતિ અભિયાન અંતર્ગત સામાજિક પ્રવૃત્તિઓનું અમે આયોજન કરીએ છીએ. હાલમાં જીવદયા અને પ્રાણી બચાવ અભિયાન અંતર્ગત ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટના વિનુભાઈ સાથે પરિચય થયો. વિનુદાદા સાથે, વિનુદાદાએ મને માહિતી આપી કે વિનુદાદા અને કિરણભાઈ ડાભી વિદ્યાર્થીઓ માટે સાક્ષરતા અભિયાનનું આયોજન કરે છે, રમતગમતની પ્રવૃત્તિ કરે છે. તો મેં એમને ત્યારે જ જણાવ્યું કે વિદ્યાર્થીઓને લગતી તમામ પ્રવૃત્તિમાં અમારી સંસ્થા સક્રિય છે અને સહયોગ આપશે. આજ રોજ 13 મે સામાજિક સંઘર્ષ દિન તરીકે અમે ઉજવીએ છીએ. સામાજિક સંઘર્ષ દિનનો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ સાક્ષરતા મેળવે, પ્રગતિ કરે, તેના માટે અમારા માર્ગદર્શક અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ અને આરોગ્ય મંત્રી શ્રી નલિનભાઈ કાંતિલાલ ભટ્ટનો જન્મદિવસ છે.